विद्यार्थी मित्रों, आज आपणे जोशुं धोरण 11 ना अर्थशास्त्र विषयनी एकम कसोटीनी संपूर्ण सोल्यूशन। तो आपणे जोईए विभाग ए थी नीचे आपेला चार विकल्प पैकी 400 विकल्प पसंद करी जवाब लखो। तो तेमां पहेलुं आपेलुं छे इजारायुक्त हरीफाईनुं विशिष्ट लक्षण कयुं छे, तो तेमां जवाब आवशे वेचाण खर्च। ત્રીજું છે પરસ્પર અવલંબન કયા બજારમાં જોવા મળે છે, તો તેમાં આવશે અલ્પ હસ્તક ઇજારો। આગળ ત્રીજું છે આઝાદી બાદ રાષ્ટ્રીય આવકના સેવા ક્ષેત્રનો ફાળો ખાલી જગ્યા થયો છે, તો તેનો જવાબ આવશે એ બમણો। ચોથું છે ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કેટલા ટકા લોકો શિક્ષિત છે, તો તેનો જવાબ આવશે 77%। પાંચમું છે માનવ વિકાસ અહેવાલ મુજબ 2003માં ભારતનો માનવ વિકાસાંક ખાલી જગ્યા હતો, તો તેનો જવાબ આવશે 0.586। આગળ જોઈએ વિભાગ નંબર બી, તેમાં છઠ્ઠો પ્રશ્ન આપેલો છે ટેલી શોપિંગ એટલે શું? વસ્તુઓ કે સેવાની જાત તપાસ કરી ટેલિફોન દ્વારા વસ્તુ કે સેવાની ખરીદી કરવાનો ઓર્ડર આપવો તેને ટેલી શોપિંગ કહે છે। સાતમું છે પ્રોફેસર સ્ટિમલરના મતે અલ્પહસ્તક ઇજારો એટલે શું? પ્રોફેસર સ્ટિમલરના મતે અલ્પહસ્તક ઇજારો એવી પરિસ્થિતિ છે જેમાં પેઢી પોતાની બજાર અંગેની નીતિ પોતાના હરીફોની અંદાજિક વર્તણૂકને આધારે બનાવે છે। આઠમું છે માનવ વિકાસ આંકના માપદંડો જણાવો, જેમાં આપેલું છે લોકોના જીવન ધોરણ વિશે અંદાજ મેળવવા માનવ વિકાસ જાણવા તૈયાર કરવામાં આવતા અંકને માનવ વિકાસ કહે છે। આગળ જોઈએ આપણે નવમું હોમ ચાર્જિસ એટલે શું? બ્રિટિશ શાસનનો વહીવટ માટે ભારતે ચૂકવવો પડતો ચાર્જ હોમ ચાર્જિસ અથવા ભરણ તરીકે ઓળખતો હતો। આવા ચાર્જિસમાં બ્રિટિશ અધિકારીનો પગાર તથા પેન્શન ભથ્થા, લશ્કરનું ખર્ચ, દેવા વગેરેના વ્યાજની રકમ વગેરેનો સમાવેશ થતો હતો। દસમું છે અપૂર્ણ હરીફાઈવાળા બજારને કેટલા પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે? અપૂર્ણ હરીફાઈવાળા બજારને ત્રણ વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે। પહેલું છે ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારો। આગળ જોઈએ વિભાગ નંબર સી, જેમાં આપેલું છે ભારત એક ખેતી પ્રધાન દેશ છે, સમજાવો। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોનો જવાબ તમે પોતાની રીતે લખવાનો પ્રયત્ન કરો। હવે આપણે બારમું જોઈએ ગ્રાહકો અને વેપારીઓ બજાર માટેની પૂર્વ શરત સમજાવો। બજાર એટલે ખરીદી અને વેચાણની પ્રક્રિયા, ગ્રાહક અને વેપારીઓ હોય તો જ ખરીદ વેચાણની પ્રક્રિયા શક્ય બને અને બજાર અસ્તિત્વમાં આવે છે। વસ્તુની માંગ કરનારા ગ્રાહકો જ ન હોય તો વેપારીઓ વસ્તુઓ કોને વેચે? જો ફક્ત ગ્રાહકો હોય અને વેપારીઓ ન હોય તો ગ્રાહક વસ્તુઓ કોની પાસેથી ખરીદે? આમ એક હાથે તાળી પડતી નથી, તેથી ગ્રાહકો અને વેપારીઓ બજાર માટેની પૂર્વ શરત છે। આગળ જોઈએ વિભાગ ડી, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો, જેમાં તેરમું આપેલું છે ભારતના પાયાની સુવિધાઓ વર્ણવો। તો ભારતમાં પાયાની સુવિધાઓ આ પ્રમાણે છે: વીજળીની સુવિધાઓ, સિંચાઈની સુવિધા વગેરે। બે સુવિધાઓ આપણે પાયાની સુવિધા છે, એટલે કે વીજળી અને સિંચાઈની સુવિધા પાયાની સુવિધા છે। તેરમું છે ટૂંકનો લખો પ્રાચીન ભારત। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારી રીતે લખવાનો પ્રયત્ન કરો, જેમાં પ્રાચીન ભારતનું અર્થતંત્ર વિશે પણ જણાવવાનો પ્રયત્ન કરો। હવે આપણે આગળ જોશું ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈ વચ્ચેનો તફાવત જણાવો। તો ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈનો તફાવતમાં પહેલો મુદ્દો છે ઇજારાની સ્થિતિમાં એક ઉત્પાદક અને વેચનાર હોય છે, અને ઇજારાયુક્ત હરીફાઈમાં ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓ ઘણી મોટી સંખ્યામાં હોય છે। બીજો મુદ્દો છે ઇજારામાં અવેજી વસ્તુનો અભાવ કે ઇજારાના પાયાનું લક્ષણ છે, તેમાં વસ્તુ વિભિન્નતા હોય છે પરંતુ તે એકબીજાની સંપૂર્ણ અવેજી હોતી નથી। આ મુદ્દો ઇજારાયુક્ત હરીફાઈનો છે। ત્રીજો મુદ્દો છે ઇજારામાં અન્ય પેઢીઓ માટે બજારમાં પ્રવેશબંધી કે ઇજારાનું અનિવાર્ય લક્ષણ છે, ઇજારાયુક્ત હરીફાઈમાં નવી પેઢીઓના લક્ષણ અંગે કોઈ અવરોધ નથી। આગળ છે ઇજારામાં પેઢી ગ્રાહકો પાસેથી ઊંચી કિંમત વસૂલ કરી મહત્તમ નફો મેળવવાનો પ્રયાસ કરે છે, અને ઇજારાયુક્ત હરીફાઈમાં વિવિધ માધ્યમો દ્વારા જાહેરાત કે પ્રચાર કરી વધુ વેચાણ કે ઊંચી કિંમત દ્વારા મહત્તમ નફો મેળવી શકાય છે। વિભાગ ઈમાં છે 15મું અલ્પહસ્તક ઇજારાના લક્ષણો જણાવો। તો અલ્પહસ્તક ઇજારાના લક્ષણો આ પ્રમાણે છે: પહેલું છે અલ્પ વેચનારા અને અસંખ્ય ખરીદનારા, બીજું છે સમાન ગુણી કે નજીકની અવેજી વસ્તુ, ત્રીજું છે પેઢીઓનો પ્રવેશ, ચોથું છે વેચાણ ખર્ચ, પરસ્પર અવલંબન, કિંમત ચુસ્તતા વગેરે લક્ષણો છે। હવે આપણે 15મું જોઈએ સ્વાતંત્ર્ય પછીની ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ પણ પોતે તમે જાતે લખવાનો પ્રયત્ન કરો। તો હવે આપણે આગળ જોશું બીજા ધોરણની સંપૂર્ણ કસોટીનું સોલ્યુશન જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, તમને આ કસોટીનું સોલ્યુશન ગમ્યું હોય તો તમારા મિત્રોને પણ મોકલો। બેસ્ટ ઓફ લક।